આપણા ચેપ્ટરનું નામ છે સાદા સમીકરણ. આપણો ચેપ્ટર નંબર 4 છે. એ આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને પહેલાનો જે લેક્ચર હતો એમાં આપણે શેના વિશે વાત કરી? તો આપણો ચેપ્ટર નંબર 3 છે એ માહિતીનું નિયમન. એનો સ્વાધ્યાય 3.4 છે એનો બીજો અને ત્રીજો દાખલો આપણે જોયો હતો. આજે આપણે શું જોવાનું છે? તો તમારો જે સ્વાધ્યાય 4.1 છે એનો પહેલો દાખલો જોવાનો છે. સમીકરણ એટલે કે શું? તમને શું આપેલું હોય? ચલ આપેલી હોય, સંખ્યા આપેલી હોય અને તમને એમ કીધું હોય કે એક્સ બરાબર આ આવી જાય છે કે નહીં. જો આવી જાય તો તમારું સમીકરણ બનતું હોય છે, જો ન આવે તો તમારું સમીકરણ બનતું નથી. તમે ધોરણ 6માં થોડો બહુ એના વિશે શું છે શીખીને આવ્યા છો. તો આપણે જોઈએ આજે સ્વાધ્યાય જે 4.1 છે એનો પહેલો દાખલો. આપેલા કોષ્ટકનું છેલ્લું ભાગ આપણે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. અને એમના લીધે જે આપણને આ વસ્તુ આપેલી છે એના આપણે અહીંયા શું કરવાના છે? દાખલા કરશું પછી જ આપણે અહીંયા એનો જવાબ આપી શકશું. તમને પહેલા આપણે શું કીધું છે? અહીંયા અનુક્રમ આપેલો છે, વર્ગીકરણ આપેલું છે અને એની કિંમત. એટલે કે તમને જે આ સમીકરણ આને શું કહેવાય? સમીકરણ કહેવાય. એક્સ પ્લસ 3 = 0 એ તમારું સમીકરણ. એક્સ બરાબર 3 જો તમારી કિંમત આવી જતી હોય તો એ સમીકરણનું સમાધાન થાય છે. તો તમારો જવાબ હામાં આવે. જો સમીકરણનું સમાધાન થતું ન હોય તો તમારો જવાબ શેમાં આવશે? નામાં આવશે. પહેલું આપણે જોઈએ એક્સ બરાબર 3 = 0 છે તો તમારો જવાબ શું આવી જવો જોઈએ? આ આવવો જોઈએ. તો આપણે જોઈએ કે એક્સ પ્લસ 3 = 0 છે. હવે જો આ છે એ ઓલી બાજુ છે બરાબર ની, તો શું થઈ જશે? 0 - 3 થઈ જશે કે નહીં? કે એક્સ બરાબર શું આવશે? 3. પણ કેવા હોય? માઇનસ આવશે. કેમ કે મોટું કોણ છે? 3. તો 3 ની નિશાની માઇનસ હોય. એક્સ બરાબર -3 જવાબ આવ્યો તો સમીકરણનું સમાધાન થતું નથી. તો પહેલાનો જવાબ શું આવશે? માઇનસમાં એક્સ પ્લસ 3 = 0 આપણે શું મેળવવાની છે? કિંમત એક્સ બરાબર 0 આવી જાય છે કે નહીં? હવે અહીંયા જુઓ આ પ્લસ 3 છે ઓલી બાજુ જોઈએ તો કેટલા થઈ જશે? માઇનસ થઈ જશે. હવે 0માંથી હું 3 બાદ કરું તો મને જવાબ શું મળે? તો આપણને 3 મળશે કે નહીં? તમારે ત્યાં ગુણાકાર કરવાના હોય તો 0 જવાબ થાય, સરવાળા બાદબાકીમાં 0 જવાબ થશે નહીં. તો અહીંયા પણ આપણો જવાબ આવશે નહીં. હવે તમારો જે એના પછીનો ત્રીજો દાખલો છે એ જોઈએ કે એક્સ પ્લસ 3 = 0 તમારી કિંમત શું આવી જવી જોઈએ? કે એક્સ બરાબર માઇનસ 3 આવી જવી જોઈએ. આ પ્લસ 3 છે ઓલી બાજુ જઈ તો માઇનસ થઈ જશે. હવે 0માંથી 3 બાદ કરું તો કેવા આવે? માઇનસ 3 આવશે. તો આપણું સમીકરણનું સમાધાન થાય છે. તો અહીંયા જવાબ શું આવશે આપણો? હા, એના પછીનું જોઈએ કે એક્સ માઇનસ 7 = 1 તો તમારો કિંમત કઈ આવી જવી જોઈએ? એક્સ બરાબર 7 આવી જોઈએ. હવે આ 7 છે અહીંયા માઇનસ છે ઓલી બાજુ જઈ તો શું થઈ જાય? પ્લસ થઈ જશે. તો તમારો જવાબ શું આવશે? 7 ને 1 શું થાય? તો કે 8. તો કે એક્સ બરાબર 8 આવ્યા તો આપણે તો શું જોતું હતું? એક્સ બરાબર 7 આવ્યા. એક્સ બરાબર 7 તો તમારા સમીકરણનું સમાધાન થતું નથી. હવે એના પછી હું જોઈએ કે એક્સ પ્લસ 7 = 1 અહીંયા તમારે જો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા આપણે જે આગળના દાખલામાં કહીએ તો એ જ પ્રમાણે કરવાનું છે. અહીંયા 7 છે, અહીંયા 7 કેવા છે? તમારા પ્લસ છે. એ ઓલી બાજુ જોઈએ તો કેવા થઈ જશે? તો કે માઇનસ થઈ જશે. હવે એક્સ માં 1માંથી આપણે 7 બાદ કરીએ તો કેટલા વધે? 6 વધે. પણ મોટું કોણ છે? 7. 7 ની આગળ નિશાની કેવી છે? માઇનસ. તમારે અહીંયા તમારો જવાબ શું આવે? એક્સ બરાબર -6. તો તમારે મળે છે સમાધાન સમીકરણનું? ના, કેમ કે તમારે શું જોઈએ છે? કે એક્સ બરાબર 8 જોઈએ છે, એ મળતા નથી. એના પછીનું જોઈએ કે 5x = 25 છે. 5x = 25 તમારે શું મેળવવાનું છે? તો કે એક્સ
બરાબર 5 મેળવવાના છે x ની સાથે ગુણાકારના સંબંધમાં 5 છે તો અહીંયા 25 ના છેદમાં ભાગાકારમાં આવશે કે નહીં અહીંયા છે ઘડાડી પછો પછો 25 નો 5 ગયા 5 ગયા જવાબ શું આવે x બરાબર અહીંયા 5 આવશે તો તમારો સમીકરણનો સમાધાન થઈ છે અહીંયા જોઈએ 5x બરાબર 25 તમારે શું મેળવવાનું છે x બરાબર -5 આવવા જોઈએ તો x અહીંયા x ની સાથે સેના સંબંધમાં છે ગુણાકારમાં તો આ બાજુ આવે તો ભાગાકારમાંથી આવેલા છે ગુણાકાર 5 5 25 5 ગયા 5 ગયા તો x બરાબર શું આવે છે 5 તો આપણે તો શું જોઈએ છે -5 જોઈએ છે તો અહીંયા સમીકરણનો સમાધાન થતું નથી અહીંયા જોઈએ એમના છેદમાં 3 બરાબર 2 તો તમારે કઈ કિંમત મેળવવાની છે m બરાબર -6 આવવા જોઈએ તો અહીંયા આપણે લખીએ આ 3 સેના સંબંધમાં છે તો કે ભાગાકારના સંબંધમાં છે સામે જઈ જશે નથી જે ગુણાકારના સંબંધમાં નથી જે 3 2 કેટલા થાય તો કે 6 થાય આપણે શું જોઈએ છે -6 જોઈએ છે અહીંયા -6 આવ્યા તો કે લઈવા પ્લસ તો આપણે સમીકરણનો સમાધાન થતું નથી એના પછી જોઈએ એમાં જો આપણે કિંમત શું છે કે n ના છેદમાં 3 બરાબર 2 તમારે શું કિંમત મેળવવાની છે n બરાબર 0 આવી જાય છે કે નહીં m ના છેદમાં 3 બરાબર 2 m બરાબર 2 ગુણ્યા 3 કેમ કે 3 છેના સંબંધમાં છે ભાગાકારમાં સામે છે તો ગુણાકારમાં 3 2 શું થઈ જાય અહીંયા 6 થઈ જશે અને આપણે તો શું જોઈએ છે m બરાબર 0 તો અહીંયા સમીકરણનો સમાધાન થતું નથી એના પછી જોઈએ m બરાબર કેટલા આવવા જોઈએ એમાં તમારે કિંમત મૂકે m બરાબર 6 આવવા જોઈએ અહીંયા 3 સેના સંબંધમાં છે ભાગાકારમાં સામે છે તો ગુણાકારમાં 2 3 6 થઈ જાય 6 તો m બરાબર 6 મળી ગયું તો કે હા તો આપણા સમીકરણનો શું થઈ છે ત્યાં સમાધાન થઈ છે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં શું કરવાનું રહેશે તો કે સ્વાધ્યાય 4.1 નો જે આપણે પહેલો દાખલો કરાવ્યો એ ગણિતની બાકી બુક છે એમાં તમારે લખવાનું રહેશે